નમસ્તે. આપણે ગયે વખતે કઈ રીત શરૂ કરી હતી? ખંડસ્વ સંકલન, યુ અને વી, હે ને? તો આજે એના થોડાક દાખલાઓ ગણીશું બીજા. ચલો આ એક દાખલો લઈએ. L લોક નથી, ઇન્વર્સ નથી, એરિથમેટિક તરીકે x સ્ક્વેર છે, એટલે આ જ u અને આ જ v. ખંડસ્વ સંકલન કરતા પહેલા u લખાય, પછી v dx માઇનસ ઇન્ટીગ્રેશન ડી બાય ડી એક્સ લખીને આ બેઠું ઉતારી દેવાનું, અને હોલ ડી એક્સ ઈ રેસ ટુ એક્સ નું ઇન્ટીગ્રેશન ઈ રેસ ટુ એક્સ જ છે. ત્યારબાદ માઇનસ ઇન્ટીગ્રેશન એક્સ સ્ક્વેર ની ડેરિવેટિવ છે ટુ એક્સ e raise to x નું ઇન્ટીગ્રેશન e raise to x dx, e raise to x નું ઇન્ટીગ્રેશન e raise to x હશે. તો ફરીથી આ બે પદનો ગુણાકાર આવતા ફરીથી ખંડસ્વ સંકલન કરવું પડશે. તો આ x square into e raise to x જાણે એમ નામ, પછી મોટા કૌંસમાં પહેલા u ઇન્ટીગ્રેશન e raise to x dx માઇનસ ઇન્ટીગ્રેશન ડેરિવેટિવ ઓફ 2x, એટલે ટૂંકમાં બેઠું ઉતારવાનું, અને હોલ dx. આ 2x e raise to x નું ઇન્ટીગ્રેશન e raise to x જ, આ માઇનસ ઇન્ટીગ્રેશન 2x ની ડેરિવેટિવ 2 નાનું e raise to x dx. આ 2x e raise to x માઇનસ આ 2m નામ e raise to x નું ઇન્ટીગ્રેશન e raise to x જ જાણીએ છીએ, વત્તા c. કૌંસ છોડી નાખો તો આ એક નિશાનીઓ બદલાઈ જશે, બાર માઇનસ નિશાની છે. એટલે તો તમે e raise to x કોમન કાઢી શકો છો, પણ જરૂરી નથી. તો આ એનો જવાબ થઈ ગયો. એટલે જ્યારે બે પદનો ગુણાકાર હોય ત્યારે તમે આ રીતનો ઉપયોગ કરી શકો છો. બીજું એક જોઈ લઈએ, x ઇન્ટુ log x નો વર્ગ dx. ચાલો આપણે log ને પહેલો પ્રેફરન્સ આપવાનો, એટલે એને આગળ ખસેડી દઈએ u અને v. ખંડસ્વ સંકલન કરતા પહેલા u ઇન્ટીગ્રેશન v dx માઇનસ ઇન્ટીગ્રેશન d by dx લખીને આ બેઠું ઉતારી દેવાનું, હોલ dx. x square by 2 x નું ઇન્ટીગ્રેશન, ચલો આની ડેરિવેટિવ e p o i ફોલો અપ કરી દો. એક્સપોનેન્શિયલ તો છે નહીં, પણ p એટલે પાવર, પાવર એટલે ઘાત, ઘાતમાં સંખ્યા દેખાય 2, એટલે પહેલા આવશે 2 log x, પછી ઘાતને ભૂલી જાઓ, log x ની ડેરિવેટિવ 1 upon x,
आनु इंटीग्रेशन x स्क्वायर बाय 2 dx वा x स्क्वायर बाय 2 ने हूँ आगर लखू तो आमा 2 2 उड़ी जसे एक x पर उड़ी जसे इतले log x into x dx पाछो गुणाकार એટલે ખંડશ સંકલન વહીયા તમે જાતે કરી લેશો તો એ દાખલો ત્યાં તમે પૂરો કરી શકો છો સહેલું છે આ પદ તો એવું નેવું જ રહેશે આનો જવાબ જે આવે એમાં આગળ નિશાની માઇનસ છે જેના કારણે બધા પદની નિશાનીઓ છેલ્લા સ્ટેપમાં બદલી નાખો આવી રીતે કંઈ પણ હોય તમે આ પ્રમાણે ગણી શકો છો ये रीते एक दाखो यो छे साइन इनवर्स x नो वर्ग अबे आ साइन इनवर्स x नो वर्ग बीजू पद 1 धारी लेशो बीजू पद आपणे 1 धारी लीधो આ યુ અને બી કારણ કે 1 તો બીજગણિતમાં આવે પછી ખંડશ સંકલન કરતા પહેલા લખાય યુ ઇન્ટિગ્રેશન વી ડીએક્સ એટલે 1 ડીએક્સ માઇનસ ઇન્ટિગ્રેશન ડી બાય ડીએક્સ લખીને આ બેઠું ઉતારી દેવાનું એ સાઈન ઇનવર્સ x નો વર્ગ ઇન્ટિગ્રેશન dx ને હોલ dx ચલો આનું ઇન્ટિગ્રેશન x જાણો છો તે મે આગળ લખી દીધું આમાં શું થશે પહેલા 2 સાઈન ઇનવર્સ x પછી ઘાત ને ભૂલવું પડે સાઈન ઇનવર્સ x ની ડેરિવેટિવ છે 1 / વર્ગમૂળમાં 1 - x² અને આ થશે x dx ટુ sin ઇનવર્સ x વર્ગમૂળમાં 1 - x² આ x dx આને આપણે i1 કહી દઈએ વત્તા c1 આને આપણે એક નંબર આપી દઈએ હવે i1 નું ઇન્ટિગ્રેશન આપણે અલગ શોધવું પડે i1 બરાબર ઇન્ટિગ્રેશન 2 sin ઇન્વર્સ x વર્ગમૂળમાં 1 - x² x dx તો ધારો કે sin ઇનવર્સ x બરાબર થીટા ધારી લઈએ ડેરિવેટિવ માં આ sin ઇનવર્સ x ની ડેરિવેટિવ બરાબર d થીટા અને ધારણા ઉપરથી x બરાબર sin થીટા થઈ જશે હવે શું થયું ઇન્ટિગ્રેશન આ 2m ના sin ઇન્વર્સ x એટલે થીટા પછી x એટલે sin થીટા અને આ છેદ અને dx એ બે ભેગા થઈ જાય ત્યાં d થીટા બે પદનો ગુણાકાર આ u અને v ખંડશ સંકલન પહેલા u લખાય ઇન્ટિગ્રેશન sin થીટા d થીટા માઇનસ ઇન્ટિગ્રેશન d / d થીટા લખીને
આ બેઠું ઉતારી દેવાનું કોલ ડી થીટા સાઈન થીટા નું ઇન્ટિગ્રેશન છે માઈનસ કોસ થીટા 2 થીટા ની ડેરિવેટિવ 2 કારણ કે થીટા ને સાપેક્ષ છે આનું ઇન્ટિગ્રેશન માઈનસ કોસ થીટા એટલે અહીંયા પ્લસ માઈનસ આ 2 કોસ થીટા નું ઇન્ટિગ્રેશન સાઈન થીટા વત્તા સી 2 હવે કિંમત મૂકવાની માઈનસ 2 થીટા એટલે સાઈન ઇન્વર્સ x cos થીટા એટલે વર્ગમૂળમાં 1 માઈનસ sin સ્ક્વેર થીટા એટલે x સ્ક્વેર cos થીટા એટલે વર્ગમૂળમાં 1 માઈનસ x સ્ક્વેર વત્તા 2 sin થીટા એટલે ix વત્તા c 2 આ જવાબ થયો i 1 નો હવે આ કિંમત અહીંયા મૂકવાની છે સાથે સાથે માઈનસ સાઈન છે એટલે બધાની નિશાનીઓ બદલાઈ જશે છેલ્લે માઈનસ c2 અને c1 ની જગ્યાએ વત્તા c લખી દેવા બરાબર જ્યાં c બરાબર c1 માઈનસ c2 એટલે જવાબ આવી જશે એટલે આ રીતે પણ આવે તો ધ્યાન રાખજો હવે આટલું એટલું પણ તમને રકમમાં આપી શકાય કોક વખત અહીંયા cos ઇન્વર્સ x પણ કરી શકાય તો આ મેથડ આ પ્રમાણેની રહેશે આ દાખલો એક ટીકમાં કરી શકો છો આના કારણે ખાસ અગત્યનો તમે ગણી શકો છો ચાલો હવે 4 માર્ક્સ ને લાયક એક દાખલો જોઈ લઈએ હવે આવી એક રકમ છે હવે આપણે બીજા ચેપ્ટરમાં ખોટી પ્રતિવિધેયનું સૂત્ર તરીકે આવું જાણીએ છીએ આ બે જગ્યાએ આર્ગ્યુમેન્ટ સરખો હોય તો પાઈ બાય 2 લખાય તો જુઓ આ સાઈન ઇન્વર્સ રૂટ એક્સ એમ ન આ માઇનસ સાઈન એમ ન હવે માની લો કે આને હું સૂત્રનો કરતા બનાવું તો આ પદ આ બાજુ આવે સાથે સાથે નિશાની બદલાય તો આને શું લખાય પાઈ બાય 2 માઈનસ સાઈન ઇન્વર્સ રૂટ એક્સ આ કોસ છે એટલે સાઈન અને છેદમાં પાઈ બાય 2 ડીએક્સ જ્યાં ના જો દાખલો થોડો મોટો પણ છે તો શું થશે કે 2 સાઈન ઇન્વર્સ रूट एक्स माइनस पाई बाय टू आउ साधु रूप था इतिया आ प्लस एक ने एक संख्या दिए वक्त और छोटा पड़ी है तो आ टू पर जैसे ले फोर अपॉन पाई साइन इन्वर्स रूट एक्स माइनस वन डीएक्स ले फोर अपॉन पाई साइन इन्वर्स रूट एक्स डी एक्स माइनस एक्स वत्ता सी वन अने आई कही ले तो आउट है बोलिए
साइन इनवर्स रूट एक्स डीएक्स एनु इंटीग्रेशन आपणे अलग सुधी छे। અહીંયા સાઈન ઇન્વર્સ રૂટ એક્સ એટલે બીજું પદ આપણે 1 વિચારી લો, આ યુ અને આ વી, એનું કરીએ ખંડસ્વ સંકલન। તો પહેલા યુ લખાય इंटीग्रेशन 1 dx माइनस इंटीग्रेशन d by dx लखी ने आ बैठो लखी देवानो होय छे, ए बैठो लखी दे। आनो इंटीग्रेशन x माइनस इंटीग्रेशन, चलो साइन इनवर्स ની ડેરિવેટિવ 1 / વર્ગમૂળ માં 1 માઈનસ આનો વર્ગ એટલે x, પછી વર્ગમૂળ ની ડેરિવેટિવ 1 / 2 રૂટ x આનો x ને dx। x into sin inverse root x minus I एक द्वितीयांश dx x upon root x એટલે root x થઈ જાય। હવે અહીંયા x તરીકે sin² થીટા ગાણના ધારી લઈએ, sin² થીટા, કારણ કે 1 - sin² થીટા એટલે કંઈક લખી શકાય ખરો cos² થીટા। ડેરિવેટિવ તો ડાયરેક્ટ શીખવાડી છે ને, sin² થીટા d થીટા sin² થીટા ડેરિવેટિવ। x sin inverse root x minus 1/2 integration x ની જગ્યાએ sin² theta એટલે sin theta થઈ જશે, આ cos theta થઈ જશે, આ sin 2 theta d theta। જો ફરીથી અહીંયા પાઈ બાય 2 માઈનસ લખ્યું, સાદો રૂપમાં આવું થયું, આની નીચે આ અને આની નીચે આ ગોઠવ્યું, 4 / પાઈ આ પદ માઈનસ x ડી વત્તા c1 અને આ i થી। હવે આ જે પદ છે એનું ઇન્ટિગ્રેશન આપણે શોધી રહ્યા છીએ, x into sin inverse root x mnum minus 1/2 integration about 2 sin theta cos theta લખી દો। d theta આમાં શું થશે કે આ 2 ઉડી જશે ને એ cos ઉડી જશે એટલે sin² theta d theta। sin² theta પ્રમાણિત નથી, 1 - / 2 d theta।
એને છૂટા પાડીએ તો પ્લસ આ 1/2 થીટા cos નું ઇન્ટિગ્રેશન sin અને થીટા ના સહગુણક વડે ભાગવું પડે એટલે વત્તા C2 બરાબર છે એટલે x ઇન્ટુ sin ઇનવર્સ રૂટ x માઇનસ થીટા બાય 2 આ 2 sin થીટા cos થીટા એટલે 2 ઉડી જશે એટલે 1/2 sin થીટા cos થીટા વત્તા C2 હવે તમારે હવે કાટકોણ ત્રિકોણ બનાવી દેવા x બરાબર sin સ્ક્વેર થીટા ધારણા છે એટલે sin થીટા બરાબર વર્ગમૂળ x થઈ જાય તો sin એટલે શું સામેની બાજુ છેદમાં કર્ણ એટલે આના વર્ગમાંથી આનો વર્ગ બાદ કરો તો આવું થાય તો થીટા એટલે sin ઇનવર્સ રૂટ x વત્તા 1/3 sin થીટા એટલે વર્ગમૂળ x cos થીટા એટલે પાસેની બાજુ છેદમાં કર્ણ એટલે આવું થશે વત્તા C2 આ બંનેને એક જ વર્ગમૂળમાં લઈ શકાય વત્તા C2 હવે આ તમામ કિંમતો અહીંયા મૂકવાની રહેશે 4/π છે જ એટલે બધાને 4/π વડે ગુણવું પડશે છેલ્લે C1 અને C2 વાળા પદમાંથી C કરી દેવાનું છે તો આ દાખલો બહુ અગત્યનો છે 4 માર્ક્સને લાયક દાખલો છે એટલે 4-5 વખત તમારે એને ગણી નાખવો પડશે સ્વાધ્યાય 7.6 ની અંદર આવા ઘણા બીજા દાખલાઓ પણ છે જાતે પ્રયત્ન કરી શકશો ઘણા ખરા દાખલાઓ ગણાવી દીધા છે સારું હવે એક નવો એક પ્રમાણિત સ્વરૂપ આપું છું વાસ્તવમાં તેને નંબર 23 આપી 21 22 પછી ગણીએ છીએ આપણે સૂત્ર કેવું છે કે ઇન્ટિગ્રેશન e^x f(x)f'(x)dx e^x f(x)c આ એક નવો પ્રમાણિત સ્વરૂપ છે e^x દેખાય અને બે પદનો સરવાળો દેખાય તો તમે આ સૂત્રને યાદ કરી શકો છો પણ એ બે પદમાં એક મૂળ વિધેય હોય ને બીજી તેની ડેરિવેટિવ હોવી જોઈએ ત્યારે એનો જવાબ લખાય e^x ગુણ્યા મૂળ વિધેય વત્તા c એટલે બે પદનો સરવાળો એમાં એક મૂળ વિધેય અને બીજી છે તેની ડેરિવેટિવ પાછે નંબર 23 બરાબર 20 આગળ જોયા હતા 21 22 સૂત્રો થોડા અલગ છે પછી એક સાથે દાખલો કરીશું ઇન્ટિગ્રેશન એના પર આધારિત દાખલાઓ જોઈએ છે sin x વત્તા cos x dx જો
e raise to x देखा है, बे पद नो सर्वाधो देखा है, तो आमा sin x मूल विधेय है, अने आ तीनी derivatives, એટલે આ step લખવું પડશે, તો એનો જવાબ થઈ જાય e raise to x ગુણ્યા મૂળ વિધેય વત્તા c, મૂળ વિધેય છે sin x આ દાખલામાં વત્તા c, બીજું પદ એ sin x ની ડેરિવેટિવ છે, એટલે આ ટાઈપનો દાખલાઓ હવે અહીંયા ગણવાનો છે. e raise to x dx હવે એક બીજો છે e raise to x into sec x into 1 plus tan x dx આ 1 upon x જેની ડેરિવેટિવ શું જાણો છો 11 માં ધોરણ થી માઇનસ 1 upon x square તો આ માઇનસ 1 upon x square ની જગ્યાએ લખી દીધું ડેરિવેટિવ ઓફ 1 upon x તો e raise to x into 1 upon x વત્તા c આ e raise to x આ મૂળ વિધેય વત્તા c જેવો હવે અહીંયા e raise to x પણ બે પદનો ગુણાકાર કરી દો તો કૌંસ છોડી નાખો sec x ગુણ્યા 1 એટલે sec x sec x ગુણ્યા tan x dx હવે આપણે શું જાણીએ છીએ sec x ની છે ના ડેરિવેટિવ આ શું છે sec x ની જ ડેરિવેટિવ છે એટલે e raise to x ગુણ્યા મૂળ વિધેય વત્તા c આ sec x મૂળ વિધેય છે બાજુમાં એની જ ડેરિવેટિવ છે એટલે આ એનો જવાબ થઈ જાય એક આ નવું પ્રમાણિત સ્વરૂપ છે એના દાખલાઓ છે તો પહેલા એક થોડા એક સિમ્પલ સ્ટ્રેટ વે દાખલો એટલે તમને આઈડિયા મળે કે ભાઈ e raise to x હોય અને બે પદ દેખાતા હોય તો આ સૂત્રનો વિચાર આવવો જરૂરી છે ઇન્ટિગ્રેશન ચાલો હવે ધીમે ધીમે લેવલ બદલતા જઈએ આપણે e raise to x પહેલા લખી દઈએ હવે અહીંયા x ને x તો એવા સંજોગોમાં શું કહ્યું તું મેં ચલ સરખા હોય તો છેદને ઉપર એડજસ્ટ કરો તો આ 1 plus x ને minus 1 લખી દીધું dx આ 1 plus x લખ્યો ઉપર x છે 1 નથી એ બેલેન્સ કર્યું ચાલો છૂટા પાડીએ તો આવું લખી શકાય 1 upon આ માઇનસ 1 upon આ પદ આખું બેઠું તો થઈ ગયું ને 1 upon x ની ડેરિવેટિવ માઇનસ 1 upon x square અને x ના સહગુણક વડે ભાગવું પડે પણ 1 જ છે અહીંયા લખીશું ડેરિવેટિવ ઓફ 1 plus x આની આ ડેરિવેટિવ છે તો e raise to x ગુણ્યા મૂળ વિધેય વત્તા c આ મૂળ વિધેય વત્તા c એટલે ઉપર આવું એડજસ્ટમેન્ટ કરે દો તો બે પદ થઈ જતા હોય એટલે e raise to x દેખાય એટલે આનો વિચાર આવવો જરૂરી છે ઇન્ટિગ્રેશન ચાલો
બીજો એક આવો એક દાખલો જોઈએ હવે અહીંયા e રેસ ટુ x દેખાય છે તો એને હું આગળ ખસેડી દઉં હવે અહીંયા શું છે કે ચલ સરખા છે તો છેદને ઉપર એડજસ્ટ કરો તો x માઈનસ 1 તો લખ્યું ને બેલેન્સ કર્યું dx છૂટા પાડીએ તો આવું થાય હવે આને તમે આવું વિચારી શકો છો ઉપર લઈ જઈએ તો ઘાત માઇનસ 2 થઈ જાય તો આની ડેરિવેટિવ શું થાય ડેરિવેટિવ EPOI ફોલો કરો તો માઇનસ 2 આગળ આવે અને ઉપર એક ઘાત ઘટી જાય ઇનટુ ડેરિવેટિવ ઓફ ઇનસાઇડ x ની ડેરિવેટિવ તો 1 છે માઇનસ 1 ની 0 છે આને નીચે લઈ લો તો ઘાત થઈ જાય પ્લસ 3 તો છે કે નહીં વત્તા ડેરિવેટિવ ઓફ dx આની જ આ ડેરિવેટિવ છે e રેસ ટુ x ગુણ્યા મૂળ વિધાય વત્તા c મૂળ વિધાય બાજુમાં ડેરિવેટિવ હોય તો e રેસ ટુ x તો લખવાનું ઇનટુ મૂળ વિધાય લખી દેવાનું એટલે ટૂંકમાં e રેસ ટુ x દેખાય અને બીજા પદો હોય એની સાથે તો આ સૂત્રનો વિચાર આવવો જરૂરી છે log sin x અને આ જે છે log sin x ની જ ડેરિવેટિવ્સ log sin x તો પહેલા log ની ડેરિવેટિવ 1 upon નીચે અને sin x ની ડેરિવેટિવ cos x તો cos upon sin શું થાય cot તો અહીંયા શું આપ્યું છે cot x તો e રેસ ટુ x ઇનટુ મૂળ વિધાય વત્તા સી સિમ્પલ આ મુકા પછી એમસીક્યુ માં આવી જાય એટલે e રેસ ટુ x દેખાય ત્યારે આવો બધો વિચાર આવવો જરૂરી છે ચાલો આમાં e રેસ ટુ x દેખાય પણ બે પદ નથી દેખાતા આ sin x ની જગ્યાએ ગુણિત ઉપગુણિત અને આ 2 sin સ્ક્વેર x / 2 dx હવે એને છૂટા પાડો તો 1 / 2 1 upon sin સ્ક્વેર એટલે cos x સ્ક્વેર ત્યારબાદ માઇનસ 2 2 કેન્સલ 1 સાઇન કેન્સલ cos upon sin એટલે cot dx હવે બે પદ છે તો કોણ મૂળ વિધાય આની ડેરિવેટિવ આની થાય પણ આની ડેરિવેટિવ આ થઈ જાય cot x ની ડેરિવેટિવ શું જાણો છો માઇનસ cos x સ્ક્વેર x અને પછી x / 2 ની ડેરિવેટિવ 1 / 2 એટલે પેલું cot x / 2 ને આગળ લેવું પડશે ને આ પદ પાછળ જશે એટલે બહાર આવી નિશાની માઇનસ અદલા બદલી થઈ ને તો આ માઇનસ
cot x by 2 plus derivative of cot x by 2 dx એટલે માઈનસ e રેસ ટુ x ગુણ્યા મૂળ વિધેય વત્તા c આ મૂળ વિધેય વત્તા c તો આનો જવાબ આવો થઈ શકે ચલો આ એક દાખલો જોઈએ આમાં e raise to x દેખાય છે તો આગળ લઈ લો હવે અહીંયા x square છે તે x square plus 1 છે તો જરા એને હું ગોઠવીને લખું x square જોડે આ plus 1 ગોઠવ્યું અને આ minus x ને સાઈડ પર ખસેડ્યું હવે એને છૂટા પાડીએ તો 1 અપોન આ ડોટ માંથી એક જાય તો અડધો x સ્ક્વેર પ્લસ 1 ની ઘાત અડધી માઇનસ x ની નીચે dx આ ડેરિવેટિવ છે આની चेक कर ही ले जो डेरिवेटिव ऑफ घात एक दुत्यांश એટલે માઈનસ અડધી ઘાત ઉપર જાય તો એટલે માઈનસ 1/2 અને x સ્ક્વેર ની ડેરિવેટિવ 2x આ બે કેન્સલ એક ઘાત ઘટી જાય એટલે 3/2 આ સંખ્યા આગળ આવી અને ઉપર એક ઘાત ઘટે એટલે માઇનસ અડધામાં એક ઘટાડો એટલે માઇનસ ડોટ નીચે જાય તો વત્તા ડોટ એટલે આવી જાય e raise to x વત્તા c તો આવું એક નવું પ્રમાણિત સ્વરૂપ જોયું એના આધારે આ દાખલાઓ આપણે જોયા બરાબર છે બીજા થોડાક લેવલ બદલીને નેક્સ્ટ ટાઈમ આપણે ગણીશું